हेलो, गुड आफ्टरनून टू एवरीवन। बाळको, पहला तो दिवाळीनी घणी घणी शुभकामना अने हेप्पी न्यू ईयरनी पण घणी शुभकामनाओनी साथे हूँ आजनो आ लेक्चर शुरू करूँ छूँ। सेम टूनो आ फर्स्ट लेक्चर छे अने आ फर्स्ट लेक्चर में आपणे जे सेम वननी फाइनल एग्जाम आपणे आपी ए एग्जाम में जे गुजरातीनू पेपर छे एक पेपरनू हूँ सोल्यूशन आपीश। तो चलो अपने आ सोल्यूशन चालू करिए। एमा क्वेश्चन वन अ क्वेश्चन वन अ हतो तेमा एवुं हतुं के समान वर्ण पर सर्कल करो। तो अहीं आगळ जे वर्ण आपेलो छे ए वर्ण शोधीने आपणे सर्कल करवानो छे। ज छे तो ज नी उपर सर्कल करो, ज है तो ज जनी ऊपर सर्कल करो, ट है तो टनी ऊपर, छ है छ छे तो छ नी ऊपर, औ छे तो औनी ऊपर। एवी ज रीते चित्र जोईने पहेलो वर्ण लखो। चित्र जोईने पहेलो वर्ण लखो। अहीं आपणे चित्र जोईने के एनो पहेलो अक्षर लखवानो छे। केवी रीते? छत्री, तो छत्रीनो पहेलो अक्षर शुं थशे? छ। जमरूक, जमरूकनो पहेलो अक्षर झ। जबलू, जबलानो पहेलो अक्षर झ। घर, घरनो पहेलो अक्षर घ। अने ऋषि, ऋषिनो पहेलो अक्षर ऋ। आगळ क्वेश्चन टू अ समान वर्ण जोड़ो। अहीं जे वर्ण आपेलो छे ए वर्ण सामेनी लाइनमांथी शोधीने आपणे जॉइंट करवानो छे। च छे तो च, छ से छे तो छની સાથે જોઈન્ટ કરો, જ છે તો જની સાથે, ઔ છે તો ઔની સાથે જોઈન્ટ કરો, અને ટ છે તો ટની સાથે જોઈન્ટ કરો। હવે આગળ ક્વેશ્ચન ટુ બ ક્વેશ્ચન ટુ બ અહીં આપણે પ્રિન્ટ મિસ્ટેકને લીધે પ્રશ્ન ચાર એવું છપાઈ ગયેલું છે, પણ અહીં આવશે પ્રશ્ન ટુ બ। તો જુઓ, અહીં સમાન વર્ણવાળા સર્કલ જોડો। હવે આ બધા જે સર્કલ આપેલા છે આજુબાજુમાં, એ બધા જ સર્કલમાં આપણે વચ્ચે જે અક્ષર આપેલો છે એ અક્ષર આપણે શોધવાનો છે। તો અહીંથી જોતા જઈએ, આમાં છે જ નહીં, આમાં યસ, આમાં નહીં, નહીં યસ। તો આવી રીતે સર્કલ જોડવાના છે। ક છે, સોરી, જ હશે તો છે તો જની સાથે, ટ છે તો ટની સાથે, ઔ છે તો ઔની સાથે, અહ છે તો અહની સાથે। આવી રીતે આ ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થાય છે। આગળ ક્વેશ્ચન થ્રી અ ખાલી જગ્યા પૂરો। આ તો આપણે સ્વરમાળા યાદ કરવાની છે। સ્વરમાળા જે આપણે રોજ બોલતા હતા એ જ સ્વરમાળા યાદ કરશો એટલે આ ખાલી જગ્યા તમને આવડી જશે। કેવી રીતે? અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ અહ થઈ ગઈ સ્વરમાળા। હવે ક્વેશ્ચન થ્રી બ ચિત્ર જોઈને છેલ્લો અક્ષર લખો। તો અહીં ચિત્ર શેનું છે? બતક, તો છેલ્લો અક્ષર શું આવશે? ક, જ, ગ, છેલ્લો અક્ષર ગ, પતંગ ગ, તડબુ ચ, એ ક। આગળ ગુજરાતી સ્વર અથી રૂ સુધી લખો। અહીં આપણને અક્ષર આપી દીધા છે, અથી રૂ સુધી આપણે લખવાના છે। આમાં પણ તમે સ્વરમાળા યાદ કરશો એટલે તરત જ તમને આ બધી જ ખાલી જગ્યા યાદ આવી જશે। અ આ ઈ ઈ ઉ ઉ રૂ
એવી જ રીતે ક્વેશ્ચન ફોર બ, ખૂટતા અક્ષરો લખો. અહીં પણ સ્વરમાળા તમારે બોલવાની છે અને જે ખૂટતા અક્ષર છે એમાં તમારે આન્સર લખવાનો છે. તો બોલો સ્વરમાળા, અ આ ઈ ઈ ઉ રુ એ ઐ ઓ ઔ એ ઐ ઓ ઔ અમ ક ખ ગ ઘ ચ છ જ જ. તો અહીં આપણો આ સોલ્યુશન પૂરું થાય છે. બધા જ ક્વેશ્ચન અહીં કમ્પ્લીટ થઈ ગયા છે. તો જુઓ, અહીં આ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. તો આજે આપણે આજના લેક્ચરમાં આટલું જ રાખીશું. કાલે ફરી મળીશું. બાય બાય.